સરકારી બાબુઓની કળાકારીની સામે એક સામાન્ય વ્યક્તિ મહિનાઓથી લડી રહ્યો છે, પરંતુ ન્યાય અને હકની આશા રાખવી કેમ? ગ્રામ પંચાયતની અંદર એક બાંધકામ ઊભું થાય છે, કોઈ ધરી નથી, કોઈ ધોરી નથી, છતાં પણ હવે ધણી ધોરી વગરનું આ બાંધકામ ધણી ધોરીવાળું બને છે અને પંચાયતનો ઠરાવ થાય છે કે અમે બાંધકામ બનાવ્યું છે, પરંતુ કલેક્ટર આદેશ કરે છે ત્યાં સુધી આ તપાસના કાગળિયાઓને તપાસીએ અને ખંગોળીએ ત્યારે ખબર પડે કે આ કળાકાર બાબુઓએ કઈ પ્રકારની કળા કરી છે અને જે વ્યક્તિ તે કળાકાર બાબુઓની સામે લડી રહ્યા છે તેમની સાથે આપણે વાત કરવી છે. આ વાત છે જૂનાગઢના માણાવદર તાલુકાના શમેગા ગામની, કે જ્યાં એક બાંધકામ ઊભું થાય છે અનધિકૃત, અને અનધિકૃત બાંધકામની વિરુદ્ધમાં ફરિયાદ થાય છે, કોઈ માલિક સામે નથી આવતો અને હવે કલેક્ટર ચોંકાવનારો આદેશ કરે છે, જેને જોઈ અને આપણને લાગે કે ખરેખર કઈ પ્રકારે બાબુઓની કળાકારી પણ હોઈ શકે છે સામેલ આ મામલામાં. આપણી સાથે છે રાજાભાઈ, કે જેઓ લડી રહ્યા છે મહિનાઓથી આ મામલે. રાજાભાઈ શમેગાના આઈ થિંક પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે અને તેઓ આ મામલાને લડાઈ લઈ અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાવવા નીકળ્યા અને હવે કલેક્ટરનો જવાબ મળ્યો છે, એ વિશે પહેલાં વાત કરીએ, બાદમાં સમગ્ર પ્રકરણને સમજીએ. જી રાજાભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું નવજીવનમાં. રાજાભાઈ, તમે મને એ કહેશો કે કલેક્ટર કચેરીમાં તમે લેન્ડ ગ્રેબિંગ માટે એક અરજી આપી હતી, કારણ કે તમારી ફરિયાદ એવી હતી કે તમારા ગામની અંદર શમેગા ગામમાં એક બાંધકામ ઊભું થાય છે, જે બાંધકામ ખરેખર ઇલીગલ કન્સ્ટ્રક્શન છે, અનધિકૃત બાંધકામ છે, અને એ બાંધકામનો ઉપયોગ કોઈ વ્યક્તિઓ કરે છે. બાદમાં તમારી ફરિયાદ થાય છે અને જ્યારે નોટિસ નીકળે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ સામે નથી આવતો કે આ બાંધકામ અમારું છે અને ગ્રામ પંચાયતની માલિકીની પ્લોટિંગ કરીને બનાવેલી જગ્યા ઉપર આ બાંધકામ થઈ જાય છે, એટલે કે ગ્રામ પંચાયત અજાણ ન હોઈ શકે. તો હવે તમને કલેક્ટરનો જે છેલ્લે હુકમ મળે છે એમાં શું આવે છે રાજાભાઈ? એમાં એવો જવાબ આપી દે છે કે પંચાયતનો ઠરાવ કર્યો અને કોમિટી રૂલના ઉપયોગ કરીને, પહેલા પંચાયત જ ના પાડતી હતી કે ભાઈ અમને ખબર નથી આ બાંધકામ કોને કર્યું, હવે પછી એને પ્રાંત એનો જવાબ લઈ, પીડીઓ જોરદોર જવાબ કરી કે ભાઈ ઠરાવ કર્યો કે અમે કોમિટી રોલના ઉપયોગ માટે અમે આ બાંધકામ કર્યું છે, અને ખરેખર હજી એની જે સરકારમાંથી મંજૂરી લેવી જોઈએ, હા વેચાણ એપ્લોટી એવી કોઈ મંજૂરી પણ આવી નથી. જી, એટલે રાજાભાઈ જે પ્રકારે વાત કરે છે કલેક્ટરનો હુકમની, તો એમાં પણ જે એમને પત્ર કલેક્ટર કચેરી તરફથી લેન્ડ ગ્રેબિંગની અરજીનો પ્રત્યુત્તર મળે છે, જેમાં સ્પષ્ટ લખેલું છે કે પ્રાંત અધિકારી શ્રી વંથલીના પ્રાથમિક તપાસ અહેવાલની વિગતે સવાલવાળા પ્લોટ ઉપર આવેલ રેનબસેરા ટાઈપનું અનધિકૃત ગ્રામ પંચાયત અનધિકૃત દબાણ ગ્રામ પંચાયત સમેગા દ્વારા કમ્યુનિટી હોલ તરીકે ઉપયોગમાં લેવા માટે બનાવવામાં આવેલ છે અને બેઠકમાં ઠરાવ કરી ગ્રામસભામાં બહાલી મેળવેલ હોય, પ્રસ્તુત બાબત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટની વ્યાખ્યામાં આવતી નથી. હવે તમે વિચારો કે પહેલાં તો ગ્રામ પંચાયતે અનધિકૃત બાંધકામ કરી શકે, અને જો ગ્રામ પંચાયતે અનધિકૃત બાંધકામ કર્યું છે તો સભ્ય અને સરપંચ બધા જેલમાં જાય, કારણ કે એવું નથી કે તમે કોઈ ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચ છો તો તમને એવો અધિકાર મળે કે તમે અનધિકૃત બાંધકામ કરો. અને આ વંથલીના જે પ્રાંત અધિકારી વાત કરી રહ્યા છે, કારણ કે કલેક્ટર જ જણાવે છે, એટલે વંથલીના આપણે સાચું માની લઈએ કે પ્રાંત અધિકારીએ રિપોર્ટ આપ્યો હશે, તો વંથલીના પ્રાંત અધિકારીએ રિપોર્ટ તપાસમાં લખ્યો હશે કે ભાઈ આ અનધિકૃત બાંધકામ આવ્યું છે અને આ અનધિકૃત બાંધકામ જે પ્રકારે આપણે ઠરાવ જોઈએ છીએ, તો કાલ સવારે આ લોકો પરમાણુ બોમ્બ બનાવવાનો ઠરાવ કરે કે ભાઈ સમયગામાં પરમાણુ બોમ્બ બનાવીએ, તો અનધિકૃત કામની સજા મળે. એટલે સરપંચ કે ગ્રામ પંચાયત સભાને આ બધી બાંધ છોડ નથી મળતી, પણ કલેક્ટર ખબર નહીં શા માટે આવું કરે છે. હવે વધુ વાત કરતા, મારે રાજાભાઈ સાથે વાત કરતા પહેલા એક અન્ય વાત કરું કે મારે તલાટી મંત્રી સાથે પણ વાત થઈ છે આ જગ્યાની. જ્યારે રાજાભાઈ મારું ફરિયાદ કરે છે ત્યારે આ જગ્યા માટે તપાસના આદેશ થાય છે, નોટિસો નીકળે છે, નોટિસો લગાવવામાં આવે છે, જાહેરાત પણ કરવામાં આવે છે, અને ત્યારે કોઈ ધણી ધોરી આ મિલકતનો આવતો નથી કે આ બાંધકામ અમે કરેલું છે. આ બાંધકામનો ધણી ધોરી કોઈ નહોતો આવતો ત્યારે હવે કઈ રીતે પંચાયત હશે એને જાહેરાત કરી હશે કે અમે ધણી ધોરી છીએ, અમે બેઠકમાં ઠરાવ કર્યો, તો ક્યાંક ને ક્યાંક આમાં શું ગડમથલ થઈ ગઈ હશે, કાગળની શું રમત થઈ છે, એવું શું લાગે છે રાજાભાઈ? કલેક્ટર ને પણ રૂબરૂ ઘણી વાર મળ્યો, એમ છે જેટલા એમ તો ઓછામાં ઓછો 8-10 કે મળ્યો તો ભાઈ આવો જોબ થઈ જશે અને પછી પાછળથી આખા પંચાયત ના બધા સભ્યો
સરપંચે બધા ઠરાવ કર્યો, જો એવો એવો ઠરાવ કરવો હોય તો ગમે ને ગમે વસ્તુ જઈ હશે ને. પણ તમને જે પ્રકારનો જવાબ મળે છે એનો પ્રત્યુત્તર લેવા માટે અમે ગ્રામ પંચાયતના તમારા જે તલાટી મંત્રી છે એમની સાથે વાત કરી, એમને અમને કીધું કે અમને કંઈ કલેક્ટરને આવી જાણકારી નથી, આવા લેન્ડ ગ્રીબિંગના હુકમની નથી દાખલ થતો તેની કોઈ પણ પત્રની જાણકારી નથી. સાથે જ એમનું એવું કહેવું છે કે ગ્રામ પંચાયત એવો કોઈ ઠરાવ કર્યો નથી, અને અમે તો જ્યારે જાહેરાત કરી હતી ત્યારે મેં રિપોર્ટમાં સ્પષ્ટ લખીને આપી દીધું હતું કે આ જગ્યાનો કોઈ ધણી ધોરી વારસ મળતો નથી. હાલમાં અમે નોટિસ લગાવી છે, જાહેરાત કરી છે, પણ કોઈ આવતું નથી. તો રાજાભાઈ કેવી રીતે હવે કલેક્ટર તમને એવું કહી શકે કે આ જગ્યાની જે માલિકી છે કે આ જગ્યાની વાત છે એ પંચાયતે ઠરાવ કરી અને પ્રસ્થાપિત કર્યું છે કે અમારી છે, તો અનધિકૃત બાંધકામની મંજૂરી આપી શકાય સરપંચને? તો આખા ગુજરાતમાં આપીશું, શું લાગે રાજાભાઈ? રાજાભાઈ મારો સવાલ એના કરતા પણ વધારે છે. તમે કલેક્ટર જે તમને પત્ર લખે છે એમાં લખે છે કે રેન બસેરા ટાઈપનું અનધિકૃત દબાણ. એટલે પેલા તો રેન બસેરા બનાવતા હતા કે અત્યારે આપણે એવું તો ના કહી શકીએ કે કલેક્ટર જેવા માણસ તમારા જૂનાગઢના કલેક્ટર છે, એવું તો ના કહી શકાય. તો આમાં એવું કહેવામાં આવે છે કે રેન બસેરા ટાઈપનું અનધિકૃત બાંધકામ. એટલે પોતે સ્વીકારે છે કે અનધિકૃત તો હતું અને રેન બસેરા ટાઈપનું હતું, એટલે શું બનતું હતું એમને નથી ખબર. અને હવે કમ્યુનિટી હોલના ઉપયોગ લેવા, તો કમ્યુનિટી હોલ જ બનાવો તો. પણ સર એમાં કેવું પડ્યું જે કે માજી ધારાસભ્ય જે જવાબદાર મિનિસ્ટર હતા ત્યારે 500,000 ની ગ્રાન્ટ ફાળવી દીધી, એના પણ કાગળની આપણે કોપી મેળવી લેશું. અને માન્ય મંત્રીએ ઓપનિંગ કરી સ્વરૂપે કે ટેનિસ કોર્ટ બનાવવું, પણ એ અનધિકૃત જગ્યા હતી એટલે આ લોકોની ગ્રાન્ટ પાછી રિલીઝ કરી દીધી કે અમે આ કામ કરવા માંગતા નથી, એવો ઠરાવ ત્યાં છે. એટલે જવાહર ચાવડાની ગ્રાન્ટ પણ આવેલી હતી 500,000 રૂપિયાની. તો આ લડાઈ તમે લડી રહ્યા છો, તો તમને ખબર હશે કે આ બાંધકામ શા માટે થયું હતું? તમારા જ ગામની ઘટના છે, તમે લડી રહ્યા, શા માટે થયું હતું આ બાંધકામ? એટલે ત્યાં એક ચોરી સમાજ છે, નાનો વર્ગ છે, એને એવા નિર્દેશ કર્યા કે તમને, એટલે હું પણ એમાં સંમત હોઉં, હું પણ ત્યાંનો પૂર્વ માજી સરપંચ છું, કે નાના સમાજ માટે મારી પણ લાગણી હોય, પણ હું એને એમ કહેતો કે તમે અનધિકૃત બાંધકામ કરો, એને કોઈ જાય એને પ્લોટ એલો જ નથી કરતા, ઓલા ને બાંધકામ એટલે આ તો કાયમ ને હિલ જ જીવી ગયો. મેં તો કાલે માની લો કે રેન બસેરાની વ્યાખ્યા એવી આવે કે રેન બસેરા એક સાર્વજનિક રૂપી ખુલ્લો, એમાં તો કોઈ પણ સમાજ ઉપયોગ કરવા દેવો પડે. માત્ર ને માત્ર આને આને ગુમરાહ કરીને આ લોકોને મિસગાઈડ કર્યા છે, કોઈ લોકોની જ્ઞાન એવી વસ્તુ છે. એટલે એમને મિસગાઈડ કોણે કર્યા, શા માટે કર્યા, શું લાગે છે? આજની તારીખે એના નામ કોઈ ને શું નથી, અને જો રેન અને કોમિટીઓનો ખરાબ થયો હોય તો એ સાર્વજનિક ઈચ્છા છે અને એ જોગવાઈ જ નથી. હું જ્યાં સુધી જાણું મારા અભ્યાસ પ્રમાણે જ્યાં સુધી એની જાણ હજારે હરાજી નથી થઈ ત્યાં સુધી કોઈને આપી જ ન હતું. અચ્છા, તો આ ઠરાવ ને એવું તમે બધું જયારે જોવા માંગ્યું હશે સરપંચ પાસે કે તમારી પંચાયત પાસે, ત્યારે તમે કોઈ ઠરાવ જોયા છે ખરા કે આવા ઠરાવ થયા છે જેવા કલેક્ટરના પત્રમાં જોવા મળે છે કે ઠરાવ કરીને કામ કરવામાં આવેલું છે અનધિકૃત બાંધકામનું? ત્યારે મેં એને એવું કહ્યું કે રેન બસેરાનો ખરાબ છો તો મને ખબર છે, મેં માગ્યો નથી કે રેન આ રેન બસેરા કરવું છે એની પંચાયતે સહમતિ આપી, પણ એને કામ ફેરવું એવો પાછું કોઈ પંચાયત ઠરાવ જ નથી કે ભાઈ આ કામ રદ કરવું. અને મેં પંચાયત પણ માગ્યું કે ભાઈ આવો કોઈ મંત્રી મને એવો જવાબ દીધો કે આવો કોઈ ઠરાવ છે નથી, કે ભાઈ રેન બસેરાને બદલીને બીજું કામ કરવું કે બીજું ક્યાંક ફેરવવું એની કોઈ જવાબ જ નથી આવતો.
પણ જે પ્રકારે એમનું કહેવાનું છે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમો આમાં ન લાગે, કારણ કે ગ્રામ પંચાયત, માની લઈએ કે ગ્રામ પંચાયતે કર્યું હોય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કોના વિરુદ્ધ થઈ શકે? મારો પ્રશ્ન એ તો જો એની જાહેર અરજીના પ્લોટ હોય, માની લો અહીંયા 70 પ્લોટ એમાં ચાલુ છે, એ હોવ વાળ્યા અને 29 પ્લોટ છે જાહેર અરજી, તો જાહેર અરજી છે એની પંચાયતની અલગ થતા નથી કે એ કોઈ ના જ્યાં સુધી એને બીજીઓ દેખી શકે મંજૂરીમાં, તો ત્યાં સુધી એના ઉપર બાંધકામ ન થઈ શકે. અચ્છા, તો કોઈ મંજૂરી લેવામાં નથી આવી? નહીં, હજી પ્રકરણ જિલ્લામાં પડ્યું છે કે ભાઈ એની એની પાંચ ખાલી ભાવપત્ર નગર નિયોગમાં બધી બધું નક્કી થાય તે પછી એને મંજૂરી મળે કે ભાઈ હવે તમે અને ટીડીઓ અને જવાબદાર કમિટીની રૂમમાં જાહેર અરજી કરી છે તો આ પ્રોક્ટ જે ઉપર પ્રકરણ નથી આવ્યું. તો તમને શું લાગે છે, તમે આટલા સમયથી અરજીઓ અને ફરિયાદ કરતા ફરો છો, તમને ન્યાય કેમ નથી મળતો તમારી વાતને? આમ તો આખા ગામને ન્યાયની વાત છે, શમેગા આખું ગામ છે તમારું અને એના વતી તમે લડાઈ લડો છો, તો કેમ ન્યાય નથી મળતો ગામને? તો આ જમીન ખરેખર કોઈ પચાવવા ઈચ્છતું હતું કે બીજો કોઈ રસ્તો હતો? બીજો સમાજ જાય તો વેમન સિંહ ઉભા થવાના છે ને કે ભાઈ આ ક્યાં તમે કોઈ નામે એનો સમાજ વાપરી લેજો. અચ્છા, તમે આ કેટલા સમયથી અરજીઓ ને ફરિયાદ કરતા ફરો છો રાજાભાઈ? તમે અધિકારીઓને મળ્યા ખરા, ટીડીઓને, અથવા તો તમારો રિપોર્ટ જયારે તૈયાર થતો હતો ત્યારે તમારા નિવેદન કે પંચ રોજગારમાં તમને બોલાવવામાં આવ્યા ખરા? એટલે તમને આવા જવાબ આપી દીધા. તમે માની લો કે અત્યારે આ લડાઈ લડી રહ્યા છો, હવે કલેક્ટરનું કહેવું છે કે લેન્ડ ગ્રેબિંગની વ્યાખ્યામાં ફિટ નથી થતી આ ઘટના, તો હવે રાજાભાઈની શું તૈયારી? જો તમારી તમારી મંજૂરી લેવી હોય તો આખા જિલ્લા કે આખા રાજ્યમાં આ પાંચ રસ્તો ઉભો થાય ને કે ભાઈ આવું આવા પ્લોટિંગ કામ કરવાનું હોય એમાં એમાં જાહેરની પ્લોટની મંજૂરી ન લેવી તો એ મુદ્દો લઈને નીકળવાનો છું. પણ રાજાભાઈ, આમાં મહત્વની જે ઘટનાઓ મને સમજાઈ કે તલાટીનું કહેવું છે કે પહેલાં તો કોઈ માલિક નથી આવતો, મેં રિપોર્ટ સબમિટ કરી દીધો કે ભાઈ કોઈ માલિક આવતું નથી, આ જગ્યા એમનેમ કોઈ કરી ગયું છે કે ખબર જ નથી, કે તેનો કોઈ વારસ પણ નથી આવતો, માની લઈએ. તો એક વખત જ્યારે તમારા તલાટીના રિપોર્ટને આ સબમિટ થયા અને સબમિટ થયા બાદ કાર્યવાહી થઈ, તો હવે એવું કેવી રીતે બની શકે કે ગ્રામ પંચાયતે ઠરાવ કરી નાખ્યા અને રેનબસેરા ટાઈપનું મકાન બનાવી નાખવાની વાત હતી અને તેનો પાછો ઉપયોગ કમ્યુનિટી હોલ તરીકે કરવાનો હતો અને આ બધું પાછું અનધિકૃત તો હતું જ એવું સ્વીકારાય છે, તો આવું કેવી રીતે? નગર નિયોજન પાંચ તારીખ ના ભાવપત્ર માટે તમે હું ભાવ ત્યાં જાહેર અરજી કરી શકશો, પછી જાહેર અરજી અફસેટ સાઈઝ નક્કી થાય કે તમે જાહેર અરજી પાસે પ્લોટ માંગણી કરો કે 200 થઈ હોય તો 201 માં માંગે, 202 માં કે વધારે પૈસા આપે એને પ્લોટ મળતો હોય તો આની તો રસ્તે તપે કરી લે આ પ્લોટ ઇન્ડિયન કંપની. તો માસ્ટરમાઇન્ડ કોણ છે અમારા રાજાભાઈ?
તો ફાયદો શું થયો આમાં સરપંચ ને અને પંચાયત ને? એમને પ્લોટ ફાળવણી નથી થતી અને અહીંયા બાંધકામ થાય છે. હજી આ તો દોરાનું માની તો હવે જાહેર હરાજી માની તો આ ઉપર બાંધકામ થતું ડીલે થઈ તો ગરીબમાં જાહેર હરાજી નહીં થઈ શકે. પણ મને મારું ભાઈ એ નથી સમજાતું, મારે એ સમજવાનો પ્રયાસ કરવો છે કે પંચાયતને કંઈ લાભ નથી થતો, કંઈ ફાયદો નથી થતો, ફાળવેલા પ્લોટના કોઈને સનદો નથી આપવામાં આવતા, તો આ પ્રકરણ કરવાનો ફાયદો શું? તમે કહો છો કે કોઈ એક વર્ગને ખાલી બસ ખુશ કરવા માટે, પણ એક વર્ગ તો ખુશ પણ નથી થતો. તો આટલી બધી જે આ છે ઇલીગલ એક્ટિવિટીઝ, જે સોકોલ્ડ એટલે કે કથિત રીતે આ બધું કેવી રીતે થાય છે, શું કામ થાય છે? પણ એને એવું છે કે ભાઈ આમાં હું કોઈ માણસ તો કેટલી બુદ્ધિનો ઉપયોગ કરીને માનનીય મંત્રી પૂર્વ મંત્રી જવાહરભાઈ મિનિસ્ટર હતા, આમાં શું તપાસ કરશે? અમારે અમારું કોણ ઓલું કરી જશે? એટલે આગળ મરજી પડે એવું કરી લઈ કે ભાઈ અમને તો મન કે કોઈ લોકો છે એની કઈ વાત અમારા તમારું પ્લોટ મોકલી વાતો હાલે આ આ કઈ ઘરની વાતો છે. અને અને બીજું પેલા રેલ બચેરાની ગ્રાન્ટ ત્યાં વાપરી અને મેં તો ન્યા સુધી કહ્યું કે ભાઈ જેને બાંધકામ કર્યું એને નામ આપ્યા હતા ટ્રીબ્યુનલ તો ભાઈ તમે એફઆઈઆર કરો કે ભાઈ આ તમને આ બાંધકામના પૈસા કેમ આપ્યા એટલે આખી આખી બીજું બીજું પાણીનું પાણી થઈ જશે. એક એક ગામના મજૂરીનું કામ આપ્યું હતું હું કર્યા કામ બધું પ્લાસ્ટર કર્યું મારી બાળાને કર્યું તો બોલે તો આની બધાની મિલી ભગત નીકળતો એક પંચાયતનું બોટ કરવું આવડે એમને બદલે આ લોકો પંચાયત ખબર નથી આવડું દસ મંગળ પર થી આવીને કોઈ મકાન બનાવી ગયું, કારણ કે ભારત વાતો બહુ કરે છે મંગળ પર જવાની. બને એવું બને કે માનનીય મંત્રી મોદી સાહેબ ને એમ કે આ બધાને આપવાનું થઈ જાય ને તો ચમત્કાર થયો હોય છે. અચ્છા જી, ખેર તો આ મામલે હવે તમારા આગામી એક્શન શું રહેશે? કારણ કે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવાની તો કલેક્ટર તમને ના પાડે છે. મંત્રી સર્કલ બધા જવાબો નિવેદનો લીધા એ નિવેદન કે ભાઈ એક બાજુ એ કહે છે કે ભાઈ અમે આવું કોઈ બાંધકામ કરાવ્યું નથી, પાછળથી એવો ઠરાવ કરે છે એ જોયું છે. પણ કાયદા ડેપ્યુટી જીટીઓ ડીટીઓ ને શું કરવાનું છે? તમને જાહેર અરજીના કોર્ટ રોકી દેતા કરે છે મને કે એ 29 કોર્ટ જાહેર અરજીના વેચવાના કોઈ નથી તો ત્રણ પગ પર બાંધકામ દેખે તો કાલે હવે આની જાહેર અરજી કેમ કરી શકશે? જી જી, ખેર તો આશા રાખીએ કે તમારા ગામને જલ્દીથી ન્યાય મળે. તમારી વાતને વાચા અમે આપવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આ તમારા સરકારી બાબુઓ પણ આ વિડીયો જોશે, આ અહેવાલ જોશે અને તેમને પણ કદાચ આમાં કંઈ તથ્ય અને સત્યતા જણાય અને તેમનું કદાચ જે સૂતેલું ઈમાન છે, જે જમીર છે, જાગે અને કાર્યવાહી કરે આ તમારા શમેગા ગામ માટે તેવી આપણે આશા રાખી શકીએ. અન્યથા આ જ પ્રકારની સ્થિતિઓ રહેશે દેશમાં, બાબુઓની પર સતત ફિટકાર વરસતી રહેશે, નાગરિકો પણ બસ તાળીઓ પાડતા રહેશે. કારણ કે આપણા નાગરિકોની પણ જવાબદારી હોય છે, જે પ્રકારે રાજાભાઈ મારું લડાઈ લડે છે પોતાના ગામ માટે, તો અન્ય લોકોએ પણ આગળ આવી અને લડાઈ લડવી પડશે. અન્યથા ખબર નહીં આ લોકો કદાચ તમારા મકાન પણ વેચી નાખશે અને તમને ત્યારે કોઈ સાંભળતું નહીં હોય. આજે તમારા ગ્રામ પંચાયતના પ્લોટ સુધી આવ્યા છે, કાલે તમારા ઘર સુધી પણ આવી શકે. ખેર સમાચારમાં બસ હાલ આટલું, ફરીથી મળીશું નવા અહેવાલ નવા સમાચારો સાથે નવજીવન ન્યૂઝ પર. તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહીએ જે